હલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો આ વિડિયોની અંદર આપણે જોઈશું જે આંગણવાડીઓ જે છે એની અંદર જે સેવાઓ પ્રાપ્ય છે એટલે કે જે આઈસીડીએસ વિભાગ દ્વારા જે કંઈ પણ સેવાઓ પ્રાપ્ય છે તો એના વિશેની સંક્ષિપ્તમ માહિતી ખાસ કરીને આ જે આંગણવાડી કાર્યકર તેડાગર અત્યારે જે ફરજ બજાવે છે એ બહેનો તથા ભવિષ્યમાં જે બનનાર છે એ બહેનો તેમજ સામાન્ય લોકો માટે પણ આઈસીડીએસની સેવાઓ છે તો એ અંગેની પણ માહિતી મળી રહેશે અને આ ઉપરાંત જે મુખ્ય સેવિકા માટે જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે તો એ લોકો માટે ખૂબ જ મહત્ત્વની અને અગત્યની બની રહેશે અને આ સિવાય જે સીડીપીઓની આવનાર ભરતી છે તો એના માટે પણ ઉપયોગી બની રહેશે કેમ કે આની અંદર આઈસીડીએસની જે કંઈ પણ યોજના વિશે સંપૂર્ણ રીતે માહિતી આપવામાં આવેલી છે કે આની અંદર આખો આઈસીડીએસનો ખ્યાલ આવી જશે આ વિડીયો ઉપરથી કે આઈસીડીએસની સેવાઓનું મુખ્ય કાર્ય શું છે તો એ સંપૂર્ણ માહિતી મળી રહેશે છે આ વિડીયોની અંદરથી તો થોડોક વિડીયો કદાચ લાંબો બની શકે છે પરંતુ આની જે આઈસીડીએસના મેઇન મેઈન મુખ્ય જે ટોપિક છે એ આવરી લેવામાં આવેલા છે આ વિડીયોની અંદર તો ચાલુ મિત્રો તમે જે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો કરજો અને શેર કરજો તો ચાલુ મિત્રો જોઈએ હવે વિડીયો સંકલિત બાળ વિકાસ સેવા યોજનામાં આપનું સ્વાગત છે તો આઈ જે આઈસીડીએસ યોજના છે એમાં આપનું સ્વાગત છે મિત્રો તો જોઈએ હવે આઈસીડીએસ યોજના ગુજરાતના છોટા છોટાઉદેપુર બ્લોકમાં બે ઓક્ટોબર ઓગણીસો પંચોતેરમાં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના પ્રારંભિક બાળપણ વિકાસ માટે વિશ્વના સૌથી મોટા અને સૌથી અનુપમ મુખ્ય કાર્યક્રમને રજૂ કરે છે ગુજરાત આઈસીડીએસ કાર્યક્રમ બાળક આરોગ્ય પોષણ અને વિકાસ માટે સાકલ્યવાદી અભિગમ તરફ તેના બાળકોને રાજ્ય પ્રતિબદ્ધતા પ્રતિક છે ગુજરાતમાં હાલમાં ચારસો છવ્વીસ બ્લોકમાં આ યોજના કાર્યરત છે આ યોજના હવે ચારસો છવ્વીસ બ્લોકની ત્રેપન હજાર ઓગણત્રીસ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત કરવામાં આવેલ આવેલી છે એટલે કે આ જે આઈસીડીએસ યોજના છે એ ગુજરાતની અંદર ચારસો છવ્વીસ બ્લોકમાં વિભાજિત છે એટલે કે ચારસો છવ્વીસ વિવિધ ઘટકોની અંદર અને એના હેઠળ ત્રેપન હજાર જેટલા આંગણવાડી કેન્દ્રો આવેલા છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર અને આઈસીડીએસ જે વિભાગ છે એના દ્વારા જે અપાતી સેવાઓ છે તો આજે મુખ્ય જે સેવાઓ છે તો એની સેવાઓ આપણે જોઈ લઈએ હવે તો આ વિડીયો મિત્રો લાંબો બની શકે છે એટલે તમે જો ટાઈમ હોય તો ટાઈમ લઈને તમે જોઈ શકો છો કે જેથી કરીને તમને આઈસીડીએસ વિશેનો ખ્યાલ આવી જશે આઈસીડીએસ યોજના ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ ઈ એટલે કે અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે બાળકો સગર્ભા સ્ત્રીઓ સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોરીઓની પોષક સ્થિતિ સુધારવાની આશામાં ગુજરાતમાં આ યોજના વર્ષ ઓગણીસો પંચોતેરમાં શરૂ કરવામાં આવી હતી હાલમાં આ યોજના ગુજરાતમાં ચારસો છવ્વીસ ઘટકમાં કાર્યરત છે આઈસીડીએસમાં પ્રારંભિક બાળપણ વિકાસમાં બાળ આરોગ્ય પોષણ અને શિક્ષણ માટે સર્વગ્રાહી અભિગમ કેળવવામાં આવ્યો છે આઈસીડીએસ યોજના પ્રારંભિક બાળપણ વિકાસ નીચેના કાર્યક્રમ દ્વારા પૂરો પાડવાનો પ્રયત્ન કરે છે તો આજે આઈસીડીએસ જે છે એના મુખ્ય જે છે કાર્યો તો એ આ જે યોજના છે ચારસો છવ્વીસ ઘટકોમાં વહેંચાયેલી છે અને એના દ્વારા આ જે સેવાઓ છે એ આંગણવાડી કેન્દ્રો મારફત પહોંચાડવામાં આવે છે જે લાભાર્થીઓ સુધી શાળા શિક્ષણ પોષણ આરોગ્ય શિક્ષણ રસીકરણ રેફરલ અને સ્વાસ્થ્ય તપાસ આજે આઈસીડીએસની જે છે મુખ્ય જે છે એ આપણે જોઈએ છે ગુજરાત આઈસીડીએસ મહિલા અને બાળ વિવિધ ઉપક્રમો યોજનાઓ દ્વારા નીચે મુજબની પ્રારંભિક બાળપણ વિકાસ માટેની સેવાઓ પૂરી પાડે છે તો જોઈએ હવે આજે મુખ્ય સેવાઓ છે તે એક પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ છ માસથી છ વર્ષની વયના બાળકોને પાંચસો કિલો કેલરી અને બારથી પંદર ગ્રામ પ્રોટીન મળી રહે તેવા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે અને કુપોષિત અતિશય ઓછા વજનવાળા બાળકોને આઠસો કિલો કેલરી અને થી પચીસ ગ્રામ પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે જ્યારે સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને આ યોજના હેઠળ છસો કિલો કેલરી અને અઢારથી વીસ ગ્રામ પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે બાળકો હવે આના આની આજે મુખ્ય જે પોઈન્ટ છે એની અંદરના અલગ અલગ જે મહત્વના જે મુદ્દાઓ આવરી લેવામાં આવેલા છે તો એ જોઈએ હવે બાળકો માટે ગરમ ભોજન અને ફળ આંગણવાડીમાં આવતા ત્રણથી છ વર્ષના તમામ બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરનું એક સમયનું ભોજન તૈયાર કરી આપવામાં આવે છે આ સાથે આ બાળકોને અઠવાડિયામાં બે દિવસ ફળ પણ આપવામાં આવે છે એટલે આજે બાળકો જે છે આંગણવાડીના ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને ગરમ નાસ્તો પણ સવારે આપવામાં આવેલ આવે છે અને બપોરે એક સમયનું ભોજન પણ આપવામાં આવતું હોય છે અને એ અને અઠવાડિયા દરમિયાન બે દિવસ બાળકોને ફ્રૂટ પણ આપવામાં આવે છે બે ટેક હોમ રાશન સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ છ માસથી ત્રણ વર્ષ સુધીના તમામ સામાન્ય અને અતિ ઓછા વજનવાળા બાળકો ત્રણ વર્ષથી છ વર્ષના અતિ ઓછા વજનવાળા બાળકો સગર્ભા સ્ત્રીઓ ધાત્રી માતાઓ અને કિશોરી લાભાર્થીઓને પૂરક પોષણ આહાર તરીકે શક્તિ માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ ટેક હોમ એટલે કે ટીએચાર તરીકે આપવામાં આવે છે ટેક હોમ એટલે કે જે ઘરે લઈ જવા માટે એ પણ આપવામાં આવતું હોય છે એટલે કે ટીએચાર તરીકે આપવામાં આવે છે ત્રણ દૂધ સંજીવની યોજના દૂધ સંજીવની યોજના રાજ્યના વીસ જિલ્લાના પચાસ આદિજાતિ તાલુકાના તિરાશી ઘટક તેમજ બાવીસ વિકાસશીલ તાલુકાના છવ્વીસ ઘટક આમ કુલ એકસો નવ ઘટકમાં અમલી છે આ જે દૂધ જે સંજીવની યોજના છે એ કુલ એકસો નવ ઘટકમાં અત્યારે અમલી છે ને આ યોજના અંતર્ગત છ માસથી છ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ સો મિલી તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ બસો મિલી પેસ્ચ્યુરાઇઝ ફ્લેવર્ડ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે એટલે કે દૂધની થેલીઓ આપવામાં છે આવતી હોય છે બસો એમએલની બે દિવસ છે અઠવાડિયામાં બે દિવસ ઘણા આજે એકસો નવ જે ઘટક છે એમાં એ લોકોને મળતું હોય છે આજે આઈસીડીએસ તરફથી ચાર ત્રીજું ભોજન ત્રીજું ભોજન ઓછા વજનવાળા તમામ ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્રથી છૂટ્યા પછી પૂરક પોષણ આહાર તરીકે ઘરે લઈ જવાનું રહે છે આંગણવાડી કેન્દ્ર દ્વારા આપવામાં આવતા સવારના નાસ્તા તથા બપોરના આહાર ઉપરાંત ઓછા વજનવાળા અને અતિશય ઓછા વજનવાળા બાળકોને પચાસ ગ્રામ જથ્થાવાળું લાડુ એ પણ આપવામાં આવે છે પાંચ સત્વ ડબલ ફોર્ટિફાઈડ મીઠું આઈસીડીએસ અંતર્ગત લાભાર્થીઓને આયર્ન અને આયોડિન ડબલ ફોર્ટીફાઇડ મીઠું આપવાની પહેલ કરવામાં આવેલ છે જેમાં આઈસીડીએસ હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં એક કિલોગ્રામ પ્રતિમાસ અને સગર્ભા ધાત્રી અને કિશોરીઓને એક કિલોગ્રામ ડબલ ફોર્ટીફાઈડ પ્રતિમાસ આપવાનું થાય છે તો આપણને લાભ મળવા પાત્ર છે છ પોષણ સુધા યોજના આ કાર્યક્રમ રાજ્યના પાંચ જિલ્લાઓમાં છ તાલુકાઓમાં પોષણ સુદ્ધા યોજના સ્પોર્ટ ફીડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ હેઠળ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર ઉપર જ રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે તો આ આંગણવાડી કેન્દ્રની અંદર આ પ્રકારે પણ એક યોજના જે અત્યારે જે શરૂ કરવામાં આવેલી છે જે પાંચ જિલ્લાઓના છ તાલુકાઓમાં તો ત્યાં આ યોજનાનું અમલીકરણ ચાલુ છે અત્યારે તથા તેની સાથે આઈએફએ અને કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવે છે સાત સુપોષણ સંવાદ આહાર પોષણ અને આરોગ્યની સારી ટેવોનો નિયમિત અમલ સમુદાય સ્તરે તે માટે આંગણવાડી સ્તરે સમુદાયની બહેનો દ્વારા માસિક સુપોષણ સંવાદ દિવસ ઉજવણી કરવામાં આવે છે એટલે કે આહાર પોષણ વિશે જેની નિયમિત તેઓ પડે એ માટે આ પ્રકારે એક સંવાદ દિવસની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે નંબર બે કિશોરીઓ માટે યોજના શાળાએ ન જતી અગિયારથી ચૌદ વર્ષની વય જૂથની કિશોરીઓ તો આ લોકો માટે પણ ટીએચઆર દ્વારા પૂરક પોષણ જીવન કૌશલ્ય તાલીમ આરોગ્યની દેખરેખ તેમજ વ્યવસાયિક તાલીમ તો આ પ્રકારની પણ જે સેવા જે છે એ આઈસીડીએસ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે ત્રણ પૂર્ણા યોજના પંદરથી અઢાર વર્ષની વય જૂથની કિશોરીઓ ટીએચઆર દ્વારા પૂરક પોષણ જીવન કૌશલ્ય તાલીમ આરોગ્યની દેખરેખ તેમજ વ્યવસાયિક તાલીમ તો આ પૂર્ણા યોજના અંતર્ગત પણ આ પ્રકારની સેવાઓ પંદરથી અઢાર વર્ષની જે કિશોરીઓ છે એમને આપવામાં આવતી હોય છે અને આ બી આ જે કિશોરીઓ માટે જે યોજના છે અગિયારથી ચૌદ વર્ષની જે શાળાએ ન જતી હોય તો એ લોકો માટે પણ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે આઈસીડીએસ દ્વારા ચાર માતા જશોદા એવોર્ડ આંગણવાડી કાર્યકર અને તેડાગર સર્વશ્રેષ્ઠ સેવા સર્વિસ માટે રોકડ પ્રોત્સાહક એવોર્ડ આપવામાં આવે છે તો આજે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે એમાં સરસ અને શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ કામગીરી હોય તો એવા બહેનોને માતા યશોદા એવોર્ડ પણ આપવામાં આવે છે અને એમાં રોકડ રકમ પણ આપવામાં આવતી હોય છે પાંચ માતા જશોદા ગૌરવ નિધિ આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે આ આ જે માતા જે ગૌરવ નિધિ છે એ અંતર્ગત વીમા કચ્છ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતું હોય છે છ આંગણવાડી કેન્દ્રોનું સમારકામ તો જે આંગણવાડી કેન્દ્રો છે એનો ભૌતિક અને માળખાગત વિકાસ માટે તો આંગણવાડી કેન્દ્રોનું સમારકામ પણ કરવાની કામગીરી આઈસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે સાત આઈસીડીએસ ઈસી પીએસઈ પ્રારંભિક બાળપણ શિક્ષણ કાર્યક્રમ એટલે કે ત્રણથી છ વર્ષની વય જૂથના બાળકો નીચેની બાબતો વડે પ્રારંભિક ભણતર માટે પોષણક્ષમ વાતાવરણ પ્રદાન કરવું જે ત્રણથી છ વર્ષના બાળકો છે તો એ લોકોને જે પ્રારંભિક શિક્ષણ છે પૂર્વ પ્રારંભિક શિક્ષણ તો એ શિક્ષણ પણ પૂરું પાડવામાં આવતું હોય છે અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો આંગણવાડી કેન્દ્રોમાં ઔપચારિક પૂર્વશાળા શિક્ષણ અભ્યાસક્રમનો અમલ પૂર્વશાળા શિક્ષણ કીટની જોગવાઈ પૂર્વશાળા શિક્ષણ કાર્યક્રમ માટે શિક્ષણ અને શીખવાની સામગ્રીની પ્રાપ્તિ ઈસીસી તાલીમ પૂર્વશાળા શિક્ષણ પ્રવૃત્તિઓ યોજવા માટે આંગણવાડી કાર્યકરોની તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણ અનૌપચારિક પૂર્વશાળા શિક્ષણ પ્રવૃત્તિઓના મહત્ત્વ અંગે માતાઓ અને સમુદાયમાં જાગૃતિ પેદા કરવી આંગણવાડી કાર્યકરોની દેખરેખ તથા માર્ગદર્શન આપવા માટે બાળ યોજના વિકાસ અધિકારી અને મુખ્ય સેવિકાની ક્ષમતા નિર્માણ તો આમ જે આઈસીડીએસ વિભાગ દ્વારા જે જે સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે એ આ પ્રકારે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો આ આઈસીડીએસની મુખ્ય સેવાઓ છે તો આ તમામ પ્રકારની સેવાઓ જે છે આઈસીડીએસ કક્ષાએ ઉપલબ્ધ છે અત્યારે આંગણવાડી કાર્યકર અને તેડાગર દ્વારા આ જે સેવાઓનું અમલીકરણ થતું હોય છે જે આંગણવાડી કેન્દ્ર કક્ષાએથી અને સૌથી મહત્ત્વનું અગત્યનું આજે અંગ અત્યારે હવે જે ભવિષ્યમાં જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જે ભરતી આવનાર છે તો એ લોકો માટે પણ આ વિડિયો ઉપયોગી બની રહેશે તો યોજનાની શરૂઆત ક્યારે થઈ તો એના વિશેના પણ પ્રશ્ન હોય છે કે આ સિવાય જે પ્રવૃત્તિઓ જે આઈસીડીએસ દ્વારા જે પૂરી પાડવામાં આવતી હોય છે સેવાઓ તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો આ પણ ઉપયોગી બની રહેશે આ તમે જોઈ શકો છો જે સેવાઓ છે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ઓકે